હું એલેક્સ દિનેશભાઈ ક્રિશ્ચિયનની મધર છું અને મારા સરને જ્યારે લોકડાઉન પીરિયડ હતો ત્યારે દર્શનભાઈની અમને એના ફ્રેન્ડ દ્વારા વાત થઈ તો દર્શનભાઈને તું વાત કર તો તારું કંઈક એ તને હેલ્પ કરશે. અમે મોડી રાત હતી તો પણ દર્શનભાઈએ મારો કોલ રિસીવ કર્યો અને કીધું કે તું કાલ સવારે મારી જોડે વાત કર. લોકડાઉન પીરિયડમાં અમે એટલા ટેન્શનમાં આવી ગયા કે મારા સરનો એક વર્ષના કોર્સમાં એડમિશન મળ્યું હતું લેકેડ યુનિવર્સિટીમાં. પણ દર્શન સરે મને એટલું કીધું કે તમે મને થોડો ટાઈમ આપો, હું એને 2 યર્સના કોર્સમાં એડમિશન કરી આપીશ. એમણે વિધિન 5 ડેઝમાં મને એ લેટર લઈ આપ્યો અને પછી ત્યાર પછી અમે દર્શનભાઈના ત્યાંથી અમારી ફાઇલની પ્રોસેસ ચાલુ કરી. અને આજે દર્શનભાઈએ જ્યારે જ્યારે મેં કોલ કર્યા ત્યારે મારા કોલ રિસીવ કર્યા, મને જે હેલ્પની જરૂર હતી તે બધી હેલ્પ તેઓ તરફથી મને સારી રીતે અને સરસ સમજાવીને મળી. તે બદલ હું ડીવીવીલ કન્સલ્ટન્ટનો અને તેના સ્ટાફનો તથા ખાસ દર્શનભાઈનો હું ખૂબ જ આભાર માનું છું. આજે વહેલી સવારે મારા સરનું જ્યારે PPR રિક્વેસ્ટ આવ્યું એટલે હું દર્શનભાઈને મળવા આવી અને અત્યાર સુધી તેમણે મને જે હેલ્પ કરી છે તો હું તેમનો પુષ્કળ આભાર માનું છું અને તેમના સ્ટાફનો પણ પુષ્કળ આભાર માનું છું. અને હવે પછી પણ એમનું એ પદ બધી રીતે એ હેલ્પ કરે છે ત્યારે હું દર્શન સરનો આભાર માનું છું. અને તેમનો જે SOP બનાવવાનો જે આઈડિયા છે એ ગુડ નહીં, એક્સલન્ટ છે કે SOP પર આખી ફાઇલની પ્રોસેસ થાય છે. ત્યારે મારા સરની SOP એમણે એટલી એક્સલન્ટ બનાવી કે એમણે ફાઇલ મૂકી ત્યારે જ કીધું હતું કે ચિંતા કરવાની નહીં, વિઝા આવી જશે. એટલે આજે સવારે અમને કેનેડાના વિઝા મળી ગયા. તે બદલ હું ખૂબ પુષ્કળ પહેલાં તો ગોડનો આભાર માનું છું, દર્શન સરનો આભાર માનું છું અને DVVL કન્સલ્ટન્ટના દરેક સ્ટાફનો હું આભાર માનું છું કે તે લોકો જ્યારે પણ અમે આવીએ ત્યારે બહુ ખૂબ સરસ રીતે અમને કોઓપરેટ કરે છે, અમારો ફોન ઉઠાવે, સારી રીતે વાત કરે, સર મીટિંગમાં હોય તો પણ ટાઈમ કાઢીને અમારી સાથે વાત કરાવે. એ DVVL કન્સલ્ટન્ટનો એક મોટો બેનિફિટ છે. થેન્ક યુ.